નમસ્તે મિત્રો બે એક વર્ષ પહેલાં મેં મારા એક એપિસોડમાં અમારા વઢવાણ દાજીરાજ હાઈસ્કૂલના શિક્ષક વજુભાઈ સાહેબની વાત કરી હતી વજુભાઈ સાહેબ અને હું અને મારો મિત્ર સાયકલ ઉપર જતા હતા વગેરે એ તમને યાદ હશે વજુભાઈ સાહેબ અમારા નવમા ધોરણના વર્ગ શિક્ષક હતા ઉપરાંત ગુજરાતી હિન્દી અને સંસ્કૃતના વિષયો ભણાવતા અમને હમણાં જ સમાચાર મળ્યા ત્રણ ચાર દિવસ પહેલાં કે એમનું અવસાન થયું છે મોટી ઉંમર હતી પંચાણુંની આસપાસ તો હશે જ કદાચ એનાથી પણ મોટા હોય અને બહુ જ સરસ સીધું સાદું સરળ પવિત્ર જીવન જીવા એકલા જ હતા અપરિણીત હતા બાની ખૂબ સેવા કરી બા જીવતા હતા ત્યાં સુધી અને પછી છેલ્લા ઘણા વર્ષોથી એ સોનગઢમાં જ હતા અને ભક્તિભાવમાં ખૂબ લીન હતા એવા વજુભાઈ સાહેબ જ્યારે અમને ભણાવતા ત્યારના એક બે પ્રસંગો મારે આજે કહેવા છે કે જે અત્યારના જે વજુભાઈને જે બધા ઓળખતા હશે છેલ્લા છેલ્લા એમને આ બધો કદાચ ખ્યાલ ન હોય તો એમને કદાચ એમાં આનંદ આવે અચ્છા એક તો નવમીમાં મને બરાબર યાદ છે કે નિબંધો અમને લખવા આપતા ગુજરાતીમાં અને વિષયો ઘણી વખત આમ જુદી જાતના હોય ડોશીની આત્મકથા અને ફાટેલા જોડાની આત્મકથા અને ફાટેલી દસની નોટની આત્મકથા અને મારો પ્રિય નેતા અને એવું બધું નહીં એ તો બધું ચીલા ચાલુ કહેવાય એક એમણે આપેલું હજી મને યાદ છે કે એ દિવસ તો મને સંભાળવો ગમતો નથી એ વિષય ઉપર એમણે મને અમને નિબંધ આપતો લખવાનો અને ઘણા બધાએ અલગ અલગ રીતે લખેલું કોઈ એક કુટુંબમાં કોઈ અવસાન પામ્યું એના વિશે કોઈએ કાંઈ બીજું કોઈએ કાંઈ ત્રીજું મને હજી યાદ છે કે મેં ઓગણીસો ને સુડતાલીસમાં ભારત અને પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા ત્યારે મારા નાના નાની મારી માસી મારા મામાઓ અને હું અમે બધા માંડ માંડ બચીને ભારતમાં આવેલા ત્યાંથી કરાચીને હૈદરાબાદથી એ પ્રસંગ હું તો બહુ નાનો પણ મેં બધી વાતો સાંભળી હોય એના ઉપરથી મેં એ દિવસને મેં નોંધો હતો કે આ દિવસ મને બિલકુલ સંભાળવો ગમતો નથી અને મને એ અ એ અ બ બડો એવી રીતે ગ્રેડ્સ આપતા મને અ માઇનસ આપ્યો હતો એ પ્લસ તો મળવો ઓલમોસ્ટ ઇમ્પોસિબલ સાહેબનો એ માઇનસ મળે એ બહુ કહેવાય તો એની વે આ એકનું એક વખત એક નિબંધ હવે હું વિષય ભૂલી ગયો છું એમાં કંઈક ગંભીર વિષય હતો અને મેં બધું આમ સરસ શાંતિથી છણાવટ કરીને લખું અને છેલ્લે પછી આપણાથી રહેવાય નહીં ને વાયડાય એટલે કંઈક છેલ્લો જે પેરેગ્રાફ હતો ફકરો એમાં મેં કંઈક વાયડાય કરી અને કંઈક એવી જાતનું કંઈક હું એમ માનતો હતો કે મેં બહુ જ હ્યુમરસ વિનોદી વૃત્તિ વાપરીને કંઈક લખ્યું છે તો એમણે સાહેબે ગોળ સર્કલ કર્યું અને લખેલું કે આવા શિષ્ટ વિષય ઉપર ફલાણું 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 એનો અંત પણ આ શિષ્ટ જ કહેવાય ને એમ કરીને મોટો પ્રશ્નાર્થમિક હતો મને હજી એ યાદ છે એમાં મને શું ગ્રેડ તો એ મને યાદ નથી મને લાગે છે બી માઇનસ જેવું કાંઈક મળ્યું હશે એ હજુભાઈ સાહેબ પછી જ્યારે સ્કૂલ પૂરી થઈ અમે બધા એસએસસીમાં પરીક્ષાઓ આપી અને છેલ્લે છેલ્લે પરીક્ષા તો વહેલી પતી જાય એ વખતે માર્ચની પંદર કે તેરમીએ કે બારમીએ કે સોળમીએ એમ કંઈક શરૂ થતી અને ચાર પાંચ દિવસમાં તો પરીક્ષા પતી જતી પછી મોડેકથી ટાઈપિંગ એવા બધા ક્લાસીસની પરીક્ષાઓ લેવાતી પણ જે મુખ્ય જે છ સાત વિષયો હતા એની ફટાફટ પતી જતી એટલે એ પરીક્ષા પેતા પછી હજી સ્કૂલ ચાલુ હતી દાજેરાજ હાઈસ્કૂલ ત્યારે મેં જઈ અને એક ઓટોગ્રાફ બુક મેં ખરીદેલી એમાં બધા શિક્ષકો પાસે આશીર્વાદ વચનો ઓટોગ્રાફ્સ કંઈક ને કંઈક એમની પાસેથી લખાણ મેળવું હતું ઘણા બધાએ સરસ લખ્યું હતું અમારા શિવબા સાહેબે લખ્યું હતું ખુશ રહો આબાદ રહો કોઈએ કંઈક બીજું લખ્યું હતું કોઈએ એમ કીધું કે ખૂબ આગળ વધો કોઈએ એમ લખેલું કે જૂના દિવસો યાદ કરી અને માણજો વગેરે વગેરે હજુભાઈ સાહેબે એમ લખ્યું હતું હજી મને યાદ છે એમના સુંદર અક્ષરોમાં કે જળહળતી બુદ્ધિ પ્રતિભા કરતાં હું સંવેદનશીલતાને વધુ મહત્ત્વ આપું છું આ એમનું મારા માટેનું વાક્ય ઓટોગ્રાફ અને એ બરાબર મને યાદ રહી ગયું હળતી બુદ્ધિ પ્રતિભામાં તો આપણો નંબર ન લાગી બરાબર એટલે મેં કીધું ચાલો આપણે સંવેદનશીલતા કેળવવાની જરૂર છે અને પરિવારમાં આવી છે પરિવારથી મળી છે અને એનો એનો સતત આપણે ઉપયોગ કરતા રહીએ અને એને વધારતા રહીએ એવો મારો અભિગમ ખરો એની વે એ મને સાહેબના વાક્ય બરાબર યાદ છે એટલે એ અમારા વજુભાઈ સાહેબ વજુભાઈ સાહેબને હું જ્યારે જ્યારે કોલેજમાંથી વઢવાણ જતો ત્યારે મળતો અને સાહેબના પાસે બેસી સાહેબની પાસે બેસી અને એમની વાતો સાંભળતો દર વખતે કંઈ એડવાઇઝ જ આપે એવું નહીં આમ બધી ઘણી બધી પ્રસિક વાતો કરે દેશ વિદેશની વાતો કરે સાહિત્યની વાતો કરે પહેલાં પંતુજી જે કહે ને એકદમ વેદિયા એવા બિલકુલ નહોતા એટલે બહુ મજા આવે એમની સાથે બે ત્રણ કલાક તો આમ સહેજે નીકળી જાય એવા અમારા વજુભાઈ સાહેબ હતા વજુભાઈ સાહેબ તમને ખૂબ ખૂબ પ્રણામ અમારા આઈ એમ શ્યોર કે મારી સાથે ઘણા એવા મારા સહધ્યાયીઓ હશે કે જેમણે આ સમાચાર વાંચીને કે સાંભળીને આ જ પ્રણામ કર્યા હશે એમને સાહેબની પ્રતિભા જેવી હતી ચાલો Namaste. Jai Shri